ક્ષેત્ર છે બગીચા બગીચામાં બાળકો રમી રહ્યા છે બગીચામાં તમને શું શું દેખાય છે બાળકો છે લપસિયા છે નીચરા છે ફૂલ છોડ છે વૃક્ષો છે પોપટ છે દેખાય છે ને હવે ચિત્રના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે ચિત્રમાં તમને શું શું દેખાય છે તો કે લપસી નીચરા બાળકો વગેરે પ્રશ્ન બીજો આ ચિત્રમાં બાળકો શું કરે છે તો કે રમત રમે છે શું કરે છે રમત રમે છે તમને કઈ રમત રમવી ગમે છે તો બધાને અલગ અલગ રમત રમવી ગમતી હોય કોઈને ક્રિકેટ ગમતી હોય કોઈને વોલીબોલ ગમતો હોય કોઈને બેટબોલ ગમતો હોય પછીનો પ્રશ્ન છે ચોથો ઘરમાં તમારી સાથે કોણ રમે છે તો ઘરમાં તમારી સાથે તમારા મોટા ભાઈ કે બહેન રમે છે તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે બહેનપણી કે ભાઈબંધ કોણ રમવા આવે છે તમારી બહેનપણી કે ભાઈબંધ તમે રમવા ક્યાં જાઓ છો તો કે આપણે રમત રમવા ક્યાં જઈએ બગીચામાં કે મેદાનમાં ક્યાં જઈએ છીએ મેદાનમાં કે બગીચામાં ચલો બાળકો અહીંયા આપણે સરખી વસ્તુ એટલે કે છોડતા છોડવાના છે સરખી વસ્તુ રેકેટના ચિત્ર સાથે આપણે શું રમતમાં ઉપયોગમાં લઈએ છીએ બેટના ચિત્ર સાથે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ગીલીના ચિત્ર સાથે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ હોકીના ચિત્રમાં અહીંયા હોકીના ચિત્રમાં શું આવે છે પછી ભમરડાના ચિત્રમાં સામે શું આવે છે રેકેટનું ચિત્ર છે આપણે અહીંયા નામ લખેલા છે તમારે ચિત્ર જોવાના છે રેકેટના ચિત્રમાં સામે શું આવે તો કે ફૂલ તો અહીંથી આપણે લીટી કરીને છોડવાનું છે પછી બેટનું ચિત્ર છે તો બેટના ચિત્ર સામે શું આવે બેટ સાથે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ બોલનો શેનો ઉપયોગ કરીએ છીએ બોલનો પછી ગીલીનું ચિત્ર છે આપણે ગીલી દંડાની રમત રમીએ છીએ ને તો ગીલીના ચિત્રની સામે દંડાનું ચિત્ર આવે શેનું આવે દંડાનું ગીલી દંડો પછી હોકીનું ચિત્ર છે હોકીના ચિત્રમાં શું આવે છે હોકી સાથે શું આવે દડી શું આવે છે દડી ભમરડાનું ચિત્ર છે તો ભમરડાના ચિત્રમાં શું આવે છે દોરી આપણે ભમરડાની રમત રમી ત્યારે તેનો ઉપયોગ કરીએ છીએ દોરીનો હવે અહીંયા દરેક ઘરમાં અલગ પડતા ચિત્ર પર ચોપડી કરવાની છે અહીંયા મેં ચિત્રના નામ લખ્યા છે તમારે ચિત્ર જોવાના છે હું અહીંયા નામ ઉપર ચોપડી કરીશ અહીંયા જો કેરી રીંગણ સફરજન કેળું અને સીતાફળ શું છે સીતાફળ આ બધા છે એ ફળ છે અને રીંગણ છે એ શાકભાજી છે તો શું અલગ પડે છે રીંગણ એટલે એની ઉપર આપણે ચોપડી કરીશું પછી ફૂલ છોડ બારમાસી મોગરો ગુલાબ કમળ અને છેલ્લે છે પર્ણ હવે આ બધા છે એ શું છે ફૂલ છે અને છેલ્લે શું છે પર્ણ તો પર્ણ અલગ પડે એટલે એના ઉપર આપણે ચોપડી કરીશું પછી બોલપેન સાણસી ચીપીઓ ભારતીયો અને તાળીઓ આમાં કયું અલગ પડે છે તો કે આ બધા છે એ રસોડાના સાધનો છે અને બોલપેન છે એનો ઉપયોગ આપણે રમવા માટે કરીએ છીએ એટલે બોલપેન અલગ પડે છે એટલે બોલપેન ઉપર આપણે કરીશું ચોપડી ચકલી કબૂતર પોપટ સમડી અને સાપ આમાં કયું અલગ પડે છે તો આ બધા છે એ પક્ષીઓ છે સાપ છે એ અલગ પડે છે પછી માખી કરોળિયો કીડી વંતો અને કાગળ આમાં કયું અલગ પડે છે તો કે કાગળ કેમ કે આ બધા છે જીવ જંતુઓ છે કાગળો છે એ પક્ષી છે પછી રિક્ષા ઘોડી સ્કૂટર જીપ અને સાયકલ આમાં કયું અલગ છે તો કે હોડી આ બધા છે એ રસ્તા પર ચાલતા વાહન છે અને હોડી છે એ પાણીમાં ચાલતું વાહન છે એટલે હોડી પર ચોપડી
મેં એક બિલાડી પાડી છે તે રંગે બોલ
बिलाड़ी